હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 પાઠ 3 ચંદ્રહાસ. પ્રશ્ન પહેલો, મુદ્દાશન નોંધ લખો. 1. ચંદ્રહાસના ખોળાનું વર્ણન કરો. ઉત્તર, પ્રેમાનંદે વેશ્યાના મુખે ચંદ્રહાસના ખોળાના રૂપરંગની પ્રશંસા કરી છે. ચંદ્રહાસનો ઘોડો રંગી રૂપાળો છે. તેના મુખે બાંધવાનું દોરડાનું ગાળિયું રત્નજડિત છે. જાણે ઉદ્યાચળ પર સૂર્ય ઉગ્યો હોય. તેના પેગડા પણ સુંદર છે અને એનું પાલન પણ રત્નજડિત છે. 2. ચંદ્રહાસનું પાત્રલેખન કરો. ઉત્તર, ચંદ્રહાસ એક સોહામણો યુવાન છે. તેના કમળ જેવા સુંદર મુખની ભ્રુકુટી ઉપર ભમરા ગુંજારો કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા શોભે છે, એમ એના ગળામાં મોતીનો હાર શોભે છે. એનું નાક પોપટની ચાંચ જેવું છે. જાણે તેના અધરબિંબને શોભાવે છે. કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે. તેના દાંત દાડમની કડી જેવા છે. તેનો કંઠ કોપોટ જેવો, હાથ કુંજર એટલે કે હાથી જેવા અને કમળના રંગ જેવી હથેળી છે. તેણે બાઈ પર બાજુબંધ બેરખા અને આંગળીમાં વીટી ઇત્યાદિ ઘરેણા પહેર્યા છે. ચંદ્રહાસના આવા રૂપ રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિષ્યા પર જાણે પ્રેમની ભૂરુકી નાખી. આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષ્યા ઉતાવળી થઈ છે. કવિ પ્રેમાનંદે ચંદ્રહાસના દેહ સૌંદર્યને ઉપમા રૂપક અને ઉપેક્ષા અલંકારથી શણગારીને તેને કમનીય કાયાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે. તેના સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. પ્રશ્ન 3, વિષ્યાનું પાત્રલેખન કરો. ઉત્તર, વિષ્યા કૃષ્ણ બુદ્ધિ પ્રધાનની પુત્રી છે. તેને મદન નામે એક ભાઈ છે. વિષ્યા ચતુર અને ચંચળ યુવતી છે. તે એની સહિયારો સાથે ઉપવનમાં ફરવા નીકળી ત્યારે ત્યાં ગાઢ નિંદ્રામાં સૂતેલા ચંદ્રહાસના રૂપ સૌંદર્યથી વિષ્યા અંજાઈ જાય છે. ચંદ્રહાસની નજીક જવા ઈચ્છતી વિષ્યા પોતાની સહિયારો તેને સંતાઈને જ ન જુએ તેની પણ કાળજી લે છે. એટલું જ નહીં, ચંદ્રહાસ જાગી ન જાય એની સાવધાની રાખે છે. એ માટે પોતાના પગના ઝાંઝર ઊંચા ચડાવી જળમાં બગલો ચાલે તેમ તે હળવેકથી માર્મિક રીતે ડગલા ભરે છે. ચંદ્રહાસના રૂપ રંગ અને તેજ પર એ વારી જાય છે. એને થાય છે કે જાણે એના પર પ્રેમની ભૂલકી નાખી. એ વિચારે છે કે જે નારીએ જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હશે એને જ આવો પરથાર મળે. પોતે તો એવી ભાગ્યશાળી નથી, પણ કર્યા નથી એટલે પાપણી છે. એને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો? પણ વિષ્યા ચકોર છે. અચાનક ચંદ્રહાસની કમર બાંધેલો પત્ર હળવેકથી છોડી લઈ તે વાંચે છે. એમાં પિતાએ પુત્રને ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી છે. પિતાનો આ સંદેશો વાંચતા જ તે છણકો કરે છે. આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ. વિષ્યામાં કોઠાસૂઝ છે. તે તક્ષણ સમય સૂચકતા વાપરે છે. પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે, બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષ્યા લખી નાખી એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં ભેરવી દે છે. આમ વિષ્યા ચંદ્રહાસને મૃત્યુમાંથી અદ્ભુત રીતે ઉગારી લે છે અને ધૃષ્ટ બુદ્ધિની યોજનાને નિષ્ફળ બનાવવામાં તે સફળ થાય છે. એ પછી વિષ્યા ચંદ્રહાસ સાથે પરણવા ચંદ્રહાસની રાહ જુએ છે. પ્રશ્ન 2,
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એક, ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષય શોક શા માટે અનુભવે છે? ઉત્તર, ચંદ્રહાસનું મનોહર રૂપ જોતા જ વિષય તેનાથી મોહાઈ જાય છે, પરંતુ તે તક્ષણ વિચાર કરે છે કે જેણે જપ, તપ, વ્રત અને દેહ દમન કર્યા હોય તે જ એના ઘરની નાર હોય. જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર ભરથાર મળશે. પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે, તો પછી તેને આવો ભરથાર ક્યાંથી મળવાનો? આવા વિચારથી વિષય દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને શોક અનુભવતી આશુ સારે છે. બે, ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયાએ શી પ્રતિક્રિયા આપી? ઉત્તર, વિષયાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો, એમાં પિતાએ પુત્રને ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી. પિતાનો આ સંદેશો વાંચતા જ તે છણકો કરે છે, આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ. જોકે વિષયામાં કોઠાસૂજ છે, તે તક્ષણ સમય સૂચકતા વાપરે છે, પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે, બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષય લખી નાખે. એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં બાંધી દે છે. પ્રશ્ન ત્રણ, ચંદ્રહાસ કેવી રીતે ઉગ્યો? ઉત્તર, પત્રમાં પિતાએ તેના પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું. આ પત્ર વિષયાના હાથમાં આવતા તેણે આ હકીકત જાણી. વિષયાએ તક્ષણ સમય સૂચકતા વાપરી, પોતાની હૈયાસૂજથી તેણે તરત જ તેના એક નેત્રમાંથી કાજળ કાઢ્યું, બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલ વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી દઈ વિષનું વિષય કરી નાખ્યું. આ રીતે ચંદ્રહાસ ઉગર્યો. પ્રશ્ન ચાર, ચંદ્રહાસને જોઈને વિષય કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે? ઉત્તર, ચંદ્રહાસના રૂપ, રંગ અને તેજ પર એ વારી જાય છે. તેને થાય છે કે જાણે તેના પર પ્રેમની ભૂરકી નાખી, એ જ ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે. જે નારીએ જપ, તપ, વ્રત અને દેહ દમન કર્યા હશે તેને જ આવો ભરથાર મળે. પોતે તો એવી ભાગ્યશાળી નથી, પોતે તો પાપણી છે, તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી, તો પછી તેણે આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો? ચંદ્રહાસને જોઈને વિષય આ પ્રકારનું મનોમંથન અનુભવે છે. નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. એક, ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શું સંદેશો લખ્યો છે? ઉત્તર, ધૃષ્ટ બુદ્ધિએ ચંદ્રહાસ સાથે મોકલેલ કાગળ પોતાના પુત્ર મદનને ઉદ્દેશીને લખ્યો હતો. એ કાગળમાં તેણે સંદેશો લખ્યો કોક કે ચંદ્રહાસના રૂપરંગ જોશો નહીં, તેના કુળ વિશે પણ પૂછશો નહીં, કોઈને મુહૂર્ત કે ઘડી વિશે પણ પૂછશો નહીં. આ પત્ર વાંચીને તરત ચંદ્રહાસને વિષ દેજો, અર્થાત વિષ પીવડાવીને મારી નાખજો. બે, કવિ પ્રેમાનંદ નારદની ઉક્તિ દ્વારા પોતાના શ્રોતાઓને ભક્તિપૂર્વકની શી ખાતરી આપી છે? ઉત્તર, કવિ પ્રેમાનંદે નારદની ઉક્તિ દ્વારા પોતાના શ્રોતાઓને ભક્તિપૂર્વક ખાતરી આપી છે કે કરતા હરતા અવિનાશી પરમાત્મા છે. જેમ વિષ્ણુ વિષ્ય કરીને ચંદ્રહાસને ઉગાર્યો, એમ પરમાત્મા કોઈને કોઈ ઉપાય ભક્તોને ઉગારી લે છે. ત્રણ, કડવાના અંતે વલણમાં વિષ્યાની શી મનસ્થિતિ દર્શાવી છે? ઉત્તર, કડવાના અંતે વિષ્ય ઈચ્છે છે કે સ્વામી ચંદ્રહાસ પત્રમાં લખ્યા પ્રમાણે લગ્નના સમાચાર લઈને આવે, એમ કહીને ઉપવનમાંથી પાછી ફરતી વિષય થરથર ધ્રુજી રહી છે. તેને હવે શું કરવું તે કાંઈ સૂચતું નથી. પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એક, વિષય ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે? ઉત્તર, વિષય ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષય અહીં આવી છે,
એની જાણ કોળો સ્વામી ચંદ્રહાસને કરે એમ તે ઈચ્છે છે. બે, વિષ્યાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે? ઉત્તર, વિષ્યાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે. ત્રણ, વિષ્યાએ પગમાં પહેરેલા ઝાંઝર ઊંચા કેમ ચડાવ્યા? ઉત્તર, ઝાંઝરના રણકારથી ચંદ્રહાસ ઘેરી નિંદ્રામાંથી જાગી ન જાય એ માટે વિષ્યાએ પગમાં પહેરેલા ઝાંઝર ઊંચા ચડાવ્યા. ચાર, વિષ્યા કોની જેમ ડગલા ભરતી ચંદ્રહાસની નજીક આવી? ઉત્તર, જળમાં બગલો ડગલા ભરે એમ વિષ્યા મામરિક રીતે ડગલા ભરતી ચંદ્રહાસની નજીક આવી. પાંચ, ચંદ્રહાસની નજીક બેઠેલી વિષ્યાના મનમાં શેની ચિંતા હતી? ઉત્તર, ચંદ્રહાસની નજીક બેઠેલી વિષ્યાના મનમાં એ ચિંતા હતી કે રખે તેના શ્વાસના ધબકારાની સાધુ ચંદ્રહાસ જાગી ન જાય. છ, ચંદ્રહાસના રૂપરંગ અને તેજની તરુણી એટલે કે વિષ્યા પર શી અસર થઈ? ઉત્તર, ચંદ્રહાસના રૂપરંગ અને તેજની તરુણી વિષ્યા પર જાણે પ્રેમની ભૂરકી નાખી હોય એવી રીતે મંત્ર મુગ્ધ થઈ ગઈ. સાત, ચંદ્રહાસ જેવો ભરથાર કેવી નારીને મળે? ઉત્તર, જે નારી જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હોય તેને ચંદ્રહાસ જેવો ભરથાર મળે. આઠ, વિષ્યા શા માટે માને છે કે તેને ચંદ્રહાસ જેવો ભરથાર નહીં મળે? ઉત્તર, વિષ્યા પોતાને પુણ્યશાળી નહીં પણ પાપણીમાં સમજે છે તેથી તે માને છે કે તેને ચંદ્રહાસ જેવો ભરથાર નહીં મળે. નવ, વિષ્યાએ ચંદ્રહાસના અંગરખાની કશ પાસે શું જોયું? ઉત્તર, વિષ્યાએ ચંદ્રહાસના અંગરખાની કશ પાસે પત્ર બાંધેલો જોયો. દસ, ધૃષ્ટ બુદ્ધિએ કોની સાથે પત્ર મોકલ્યો હતો? ઉત્તર, ધૃષ્ટ બુદ્ધિએ ચંદ્રહાસ સાથે પત્ર મોકલ્યો હતો. અગિયાર, ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શું સંદેશો લખ્યો હતો? ઉત્તર, ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને ચંદ્રહાસને વિષ દેવાનો સંદેશો લખ્યો હતો. બાર, વિષ્યાએ વિષ્ણુ વિષ્યા કેવી રીતે કર્યું? ઉત્તર, વિષ્યાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષ્યા કર્યું. પ્રશ્ન પાંચ, કાવ્યપંક્તિઓ વાંચી સમજી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. વિશાળ હૃદય ને હાર હેમનો કટી કેસરીના સખરી દેખી રૂપરંગ તેજ તારુણી જાણે નાખી પ્રેમની પુરકી ધન્ય માત તાત એના દિશે છે કોણે કીધા હશે પુણ્ય હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા તો એવો હશે તન. પ્રશ્ન પહેલો, ચંદ્રહાસના વિશાળ હૃદય પર શું હતું? ઉત્તર, ચંદ્રહાસના વિશાળ હૃદય પર હેમ એટલે કે સોનાનો હાર હતો. બે, ચંદ્રહાસની કમર કોના જેવી હતી? ઉત્તર, ચંદ્રહાસની કમર કેસરી સિંહના જેવી હતી. ત્રણ, ચંદ્રહાસના રૂપ રંગ તેજ જોતા તારુણી પર શી અસર થઈ જાય છે? ઉત્તર, ચંદ્રહાસના રૂપ રંગ તેજ જોતા તારુણી પર જાણે પ્રેમની ભૂરકી નાખી. ચાર, આવો સુંદર પુત્ર મેળવવા માતાતે શા તપ કર્યા હશે? ઉત્તર, આવો સુંદર પુત્ર મેળવવા માતાતે સુખનો ત્યાગ કરી હિમાલયની ઠંડીમાં હાડકા ગળી જાય એવું તપ કર્યું હશે. પ્રશ્ન પહેલો, નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો. ઉત્તર, રતન ચડિત તો આવશે રત્ન ચડિત. બે, વિંછિયા તો આવશે વિંછિયા. ત્રણ, ચંદ્રહાસ તો આવશે ચંદ્રહાસ. ચાર, અક્રસ તો આવશે અક્ષર. પાંચ, ત્રિભવનનાથ તો આવશે ત્રિભુવનનાથ. છ, અર્જુન તો આવશે અર્જુન. પ્રશ્ન બે, નીચેના પંક્તિઓના પ્રત્યયો ખોટા વાપર્યા હોય તો સુધારીને ફરીથી લખો. એક, ચંદ્રહાસના પાસે અતિ ઉલ્લાસે હરિવદનની હરખે બેઠી. ઉત્તર, ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદનની હરખે બેઠી. બે, મદનભાઈથી મળજો સ્વામી પત્ર લખ્યું તે લાવો. જવાબ, મદનભાઈને મળજો સ્વામી પત્ર લખ્યું તે લાવો. પ્રશ્ન ત્રણ, સમાનાર્થી શબ્દો શોધીને સામે સામે લખો. ડાયરેક્ટ અહીંયા તમને જવાબ જ કહું છું. પ્રશ્ન પહેલો, તુરી તો અશ્વ અથવા ઘોડો. બે, મુખ તો વદન અથવા ચહેરો. ત્રણ, સોખી તો સહ્યર અથવા બહેનપણી. ચાર, અંબુજ તો પંકજ અથવા કમળ. પાંચ, આભૂષણ તો અલંકાર અથવા કરેણું.
છ શશિ તો સાધુ શું અને ચંદ્ર જવાબ શુક્ર તો પોપટ અથવા કીર બે અર્જુન તો પાર્થ અથવા સ્વય સાચી ત્રણ ભરથાર તો પતિ અથવા પ્રીતમ ચાર વિષ તો ઝેર અથવા હળાહળ પાંચ દાડમ તો અનાર અથવા ગુલનાર છ સવિતા તો સૂર્ય અથવા ભાસ્કર પ્રશ્ન ચાર નીચેના વાક્યોનો અર્થ બદલાય નહીં તે રીતે ખાટા અક્ષરોને સ્થાને તેનો વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો એક વિષ્યાને સાટે વિષ લખાયું ઉત્તર વિષ્યાને સાટે અમૃત નહોતું લખાયું બે મેં પાપણીએ પુણ્ય ન કીધું ઉત્તર મેં પાપણીએ પાપ જ કીધું પ્રશ્ન પાંચ નીચેની પંક્તિઓમાંથી સર્વનામ શોધીને લખો એક માંગીરે લેવું છું હું માનીની રખે કરતો સ્વામીને જાણ જવાબ હું બે હે અશ્વ તું અતિ અનુપમ તારું રૂડું વાન જવાબ તું અને તારું ત્રણ શકે પત્ર લખી મોકલ્યું પિતાએ મુજ સ્વામી જવાબ મુજ ચાર ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા તમો આવો જવાબ તમો પ્રશ્ન છ નીચેની પંક્તિઓમાંથી પૂર્વ પ્રત્યે કે પર પ્રત્યેવાળા પદો શોધી એને કયો પ્રત્યે લાગ્યો છે તે જણાવો એક ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદનની હરખે બેઠી ઉત્તર એક હરિ અતિ ઉલ્લાસ જવાબ આવશે અતિ એટલે પૂર્વ પ્રત્યે પ્લસ ઉદ એટલે પૂર્વ પ્રત્યે પ્લસ લાસે હરિવદનની એટલે હરિવદન પ્લસ ઈ એટલે આવશે પર પ્રત્યે બે દેખી રૂપ રંગ તેજ તારુણી જાણે નાખી પ્રેમની ભૂરકી જવાબ આવશે તરુણી તો તરુણ પ્લસ ઈ એટલે આવશે પર પ્રત્યે ત્રણ મેં પાપણીએ પુણ્ય ન કીધું તો ક્યાંથી આવો સ્વામી જવાબ આવશે પાપણી તો પાપ પ્લસ અણી એટલે આવશે પર પ્રત્યે ચાર નારદ કહે સાંભળ રે અર્જુન કરતા હરતા અવિનાશ જવાબ અવિનાશ તો અ છે એ શું છે તો કે પૂર્વ પ્રત્યે પ્લસ વિનાશ પ્રશ્ન સાત નીચેની પંક્તિઓમાંથી ઘાટા અક્ષર મૂકેલા શબ્દો પદોને સ્થાને સામયિક શબ્દો મૂકો એક તારે રતનથી જડિત મુખ મોરડો ઉદય ચળ ઉગ્યો ભાણ જવાબ આવશે રત્નજડિત બે હરિના ભક્તને દેખી હરિચંદ્રના જેવા વદનવાળી હૈડામાં ઘણું હરખી જવાબ હરિભક્ત અને હરિવદન ત્રણ રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો ઘરનું સૂત્ર જવાબ આવશે ઘરસૂત્ર ચાર વાંચી પત્રને વિષ્યા બોલી ત્રાહે ત્રાહે ત્રિભુવનના નાથ જવાબ આવશે ત્રિભુવનના ત્રિભુવનનાથ પાંચ પત્ર ફરી બાંધ્યું પ્રેમ દેનારીએ જળ ભરતી તે નેણ જવાબ પ્રેમદા પ્રશ્ન આઠ નીચેની પંક્તિઓમાંથી સંયોજકો શોધીને લખો એક જે પત્ર લખ્યું તે લાવો સ્વામી જવાબ જે અથવા તે બે જો મેં પાપણીએ પુણ્ય ન કીધું તો ક્યાંથી આવો સ્વામી જવાબ જો અથવા તો ત્રણ જ્યાંથી ઉઠી અબડા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ જવાબ જ્યાંથી અથવા ત્યાંથી ચાર થરથર ધ્રુજેને કાંઈ ન સૂજે સખી જ્યાં સામી મળી રે જવાબ ને પ્રશ્ન નવ નીચેની પંક્તિઓમાંથી ક્રિયાપદવાળા અને ક્રિયાપદ વગરના વાક્યો શોધીને અલગ કરો એક અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર જ લેખજો ગુણવંત જવાબ ક્રિયાપદવાળું બે હે અશ્વ તું અતિ અનુપમ તારું રૂપ રૂડુવાન જવાબ ક્રિયાપદ વગરનું ત્રણ શશી સવિતા શ્રવણે કુંડળ ડાળમ કળીશા ગદંત જવાબ ક્રિયાપદ વગરનું ચાર એક નેત્રનું કાજળા કાઢ્યું જવાબ ક્રિયાપદવાળું પાંચ કપોતકંઠ કર કુંજરના સરખા હથેળી અંબુજ વરણ જવાબ આવશે ક્રિયાપદ વગરનું પ્રશ્ન દસ નીચેની પંક્તિઓમાંથી ઉદ્દેશ ખંડ અને વિધેય ખંડ જુદા તારવો એક માંગીરે લેવું છું હું માનીની રખે કરતો સ્વામીને જાણ જવાબ એક હું માનીની માંગીરે લેવું છું રખે કરતો સ્વામીને જાણ
બે. નારદ કહે, સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશ. જવાબ, નારદ કહે, સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશ. પ્રશ્ન 11. નીચેની પંક્તિઓમાંથી વાક્યનો પ્રકાર જણાવો. 1. એવું કહી મન રટ કરી ચાલી, ઝાંઝર ઊંચા ચડાવી. જવાબ, વિધાન વાક્ય. 2. રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘર સૂત્ર. જવાબ, નિષેધ વાક્ય. 3. દાડમ કળીશા દંત. જવાબ, ઉદ્ગાર વાક્ય. 4. શકે પત્ર લખી મોકલ્યો, પિતાએ મુજ સ્વામી. જવાબ, સંભાવનાર્થ. 5. નિંદ્રાવશથી કેમ ઉઠાડું. જવાબ, પ્રશ્ન વાક્ય. 6. મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો. જવાબ, અજ્ઞાત. 7. જોવા કારણ યુવાનોએ તક્ત ક્ષણ છોડી દીધો. જવાબ, વૈદ્ય. પ્રશ્ન 12. નીચેના વાક્યોનું સૂચના પ્રમાણે રૂપાંતર કરો. 1. પત્ર ફરી પ્રેમાદાએ બાંધ્યું. જવાબ, કર્મણી વાક્ય બનાવો. પત્ર ફરી પ્રેમદાથી બંધાયો. 2. વાંચી પત્રને વિષયાથી બોલાયું, ત્રાહે ત્રાહે ત્રિભુવનના નાથ. કર્તરી વાક્ય બનાવો. જવાબ, વાંચી પત્રને વિષયા બોલી, ત્રાહે ત્રાહે ત્રિભુવન નાથ. 3. હું ઘેર જઈને વાટ જોઉં છું. ભાવે વાક્ય. જવાબ, મારાથી ઘેર જઈને વાટ જોવાય છે. 4. યુવાનોએ કાગળ તક્ષણ છોડી દીધો, કર્મણી વાક્ય. જવાબ, યુવાનાથી કાગળ તક્ષણ છોડી લેવાયો. 5. વિષયાએ વિમાસી જોયું, ભાવે વાક્ય. વિષયાથી વિમાસી જોવાયું. પ્રશ્ન 13. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. દ્રષ્ટિ આડી રાખવી, અર્થ નજરે ન ચડવું કે આવવું. વાક્ય, પોતાને કોઈ ન જોઈ જાય એટલે જોઈ દ્રષ્ટિ આડી રાખી. 2. હિમે હાડ ગાળવા, અર્થ બરફથી ઠંડીમાં હાડકા નબળા પડી જાય ત્યાં સુધી તપ કરવું. વાક્ય, ઋષિઓ હિમે હાડ ગળી જાય એટલું તપ કરતા. 3. સુખ ટાળવા, અર્થ સુખનો ત્યાગ કરવો. વાક્ય, સાચા સંત જીવનમાં સર્વે પ્રકારના સુખ ટાળીને ભગવાનની ભક્તિ કરતા હોય છે. 4. જળ ભરવા, અર્થ આંસુ સારવા. વાક્ય, સિયાચીનની બર્ફીલી પહાડી પર શહીદ થઈ ગયેલા જવાનોના સમાચાર સાંભળી દેશની જનતાની આંખોમાં જળ ભરાયા. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સિટી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.